नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन ने अंदर तमारू स्वागत छे। आज आपणे बार कॉमर्स ने अंदर वाणिज्य व्यवस्था अने संचालन ने अंदर जे पहलू चैप्टर छे एनी अंदर आगळना प्रश्नना जवाबनी आपणे चर्चा आज आ वीडियोमां आपणे करीशुं। तो प्रश्न छे आपणो, मानव संसाधन संचालननो अर्थ, लक्षणो अने महत्व समजावो। तो वर्तमान समय में मानव संसाधन संचालन वगर ए अपना एकमना के जेते धंधाना ए विकास से आपणे करी सकता नथी, कारण के आपणे एकम तरीके आपणी पासे ए विविध प्रकारना यंत्रों, साधन सामग्री, फर्निचर एकम में छे, विविध प्रकारना ऑटोमेटिक यंत्रों छे, पण एनुं जे भौतिक साधन संपत्ति छे तो एनु संचालन के एनु व्यवस्थापन करवा माटे थईने ए आपणी पासे ए मानव ए अगत्यता रहेली छे। એટલે કે માનવ શ્રમ વગર એ આધુનિક ટેકનોલોજી વાળા યંત્રો પણ ચાલી શકતા નથી, તેથી એ માનવ સંસાધન સંચાલન એ અગત્યતા ધરાવે છે। તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું, એનો અર્થ, એના લક્ષણો અને એનું મહત્વની આપણે વાત છે આ પ્રશ્નમાં કરવાના છીએ। તો કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતો છે, એટલે કે ધંધાકીય એકમ તરીકે એ એકમ પાસે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહન વ્યવહાર કે અન્ય ભૌતિક મિલકતો રહેલી છે, તો આ મિલકતોનું જતન કરવામાં આવે છે। તો તેવી જ રીતે અહીંયા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે, એટલે કે સજીવ ઉત્પાદનનું સજીવ સાધન છે। ઉત્પાદનના જે ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ ને નિયોજન, તો એની અંદર શ્રમ એ વિવિધ પ્રકારના કર્મચારીઓ પાસેથી આપણે શારીરિક અને માનસિક શ્રમ છે લઈએ છીએ, તો એક સજીવ અને મૂલ્યવાન મિલકત છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે। એટલે કે જો અહીંયા જે તે આપણી એકમ તરીકે આપણી પાસે ભૌતિક સાધન સંપત્તિ છે પણ એની આપણે સાર સંભાળ રાખીએ છીએ, તો એવી જ રીતના અહીંયા એકમના જે કર્મચારીઓ છે તો એ એક જીવંત મૂલ્યવાન છે, તેથી એક પ્રકારની મિલકત છે આપણી એકમ તરીકેની, તેથી એનું અહીંયા જતન છે એ કરવું જરૂરી છે। તો એકમમાં કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે અને કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશ્યો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે। કે જે કર્મચારીઓ છે આપણા એકમમાં, ધંધાદારી એકમમાં, તો એ કર્મચારીઓની જરૂરિયાતો જો સંતોષવામાં આવે, ત્યારબાદ તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે કામ કરવા માટે, ત્યારબાદ જે વિવિધ પ્રકારના એની કાળજી લેવામાં આવે, તો ધંધાકીય જે ધંધાના ઉદ્દેશ્યો છે, વધુ નફો મેળવવાના કે વધુ એકમને વિસ્તારવાના, તો એ ઉદ્દેશ્યો એ સફળતાથી, એ વિવિધ પ્રકારના ઉદ્દેશ્યો આપણે સારી રીતે સફળતાપૂર્વક સિદ્ધ છે એ કરી શકીએ છીએ। તો આપણે એનો કર્મચારી સંચાલનનો અર્થ જોઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, એટલે કે એમને વિવિધ પ્રકારની જે તાલીમ છે અથવા તો જે કર્મચારીઓ કાર્યરત છે, તો એમને જે વખતો વખત જે નવી ટેકનોલોજી કે નવું જ્ઞાન આવતું હોય તો એનાથી એમને માહિતગાર કરવા, ત્યારબાદ વિવિધ પ્રકારની જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્ય સાથે જોડવામાં આવે। એટલે કે અહીંયા માનવ સંસાધનની જે વિવિધ પ્રકારની જરૂરિયાતો છે, ગમો અણગમો છે, ત્યારબાદ વ્યક્તિગત વિકાસ છે, એમની જરૂરિયાતો છે, બુદ્ધિ, એની આવડત, એની ક્ષમતાને ધ્યાને રાખીને એને કામ સોંપવામાં આવે, તો એ કંપનીના ઉદ્દેશ્યોની સાથે એના ઉદ્દેશ્યો જો જોડવામાં આવે તો ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગ તરફ લઈ જઈ શકાય છે। એટલે કે કર્મચારીઓનું, એટલે કે માનવ સંસાધનના જો યોગ્ય સંચાલન કરવામાં આવે અને એમની જે તે માંગ છે, એમની જે તે ગમો અણગમો છે, એમને વિવિધ પ્રકારનું જ્ઞાન છે, તાલીમ છે અને વિકાસ છે કરવામાં આવે, તો એનાથી એ એકમની ઉત્પાદન ક્ષમતા છે, એની કાર્યક્ષમતા છે, એમાં વધારો થશે અને ઉત્પાદન વધશે અને વેચાણ વધશે, એટલે એકમના નફાકારકતામાં અહીંયા વધારો છે એ લાવે છે। હવે આપણે જોઈએ માનવ સંસાધન સંચાલનના લક્ષણો,
तो सौथी पहेलुं लक्षण छे के कर्मचारीओनी भर्ती करवी, एटले के जे एकम में ए कर्मचारीओनी जरूरियात छे तो एवा कर्मचारीओनी भर्ती करवामां आवे। त्यारबाद एमने भर्ती कर्या बाद जे विविध प्रकारनी तालीम छे तालीम आपवामां आवे। जो कोई एकम में कर्मचारी छे जूनो होय अनुभवी होय तो एने बढ़ती आपवी एटले के प्रमोशन आपवो अने एने दोरवणी आपवी एटले के सतत एने मार्गदर्शन छे ई मळतुं रहेवुं वगैरह बाबत छे एनी लक्षणों छे रहेला छे। बीजुं लक्षण छे के कर्मचारीओने व्यक्तिगत ध्येयने सांकळी कंपनीना ध्येय सिद्ध करवामां आवे। के अहींया वात करेल छे के भाई कर्मचारीओ छे तो ए कर्मचारीओना जे ध्येयो छे तो एने एकमना ध्येय तरीके स्वीकारवामां आवे तो एनाथी पण कंपनीना ध्येयो छे ए सिद्ध करी शकाय छे। ત્રીજું છે લક્ષણ કે કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન જે કરવું જોઈએ, એટલે કે કર્મચારીઓ છે એક જીવંત ઉત્પાદનનું સાધન છે, તેથી અહીંયા કર્મચારી છે અમૂલ્ય મિલકત છે અને એ અમૂલ્ય મિલકત સમજીને તેઓનું સંચાલન છે એ ચોક્કસ કરવું જોઈએ। ચોથું લક્ષણ છે કે કર્મચારીઓને તાલીમ આપવી, તાલીમ આપીને એનો વિકાસ માટે યોગ્ય કાર્યવાહી જે કરવામાં આવે કે ભાઈ તાલીમ આપવામાં આવે વખત વખત જે તે નવી ટેકનોલોજી આવતી હોય નવું જ્ઞાન આવતું હોય તો એને સતત એ કર્મચારીઓને મળતું રહેવું જોઈએ કે જેથી કરીને યોગ્ય કાર્ય છે એ કરી શકે। પાંચમું લક્ષણ છે કે કર્મચારી વ્યવસ્થામાં કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે, એટલે કે અહીંયા કર્મચારીઓની જે કામગીરી છે એનું કૌશલ્ય એનું જ્ઞાન એનું આવડત એનો અનુભવ ને ધ્યાને રાખીને તેમનું યોગ્ય સ્થાન નક્કી કરવામાં આવે, એટલે કે એમને કામ સોંપવામાં આવે નક્કી કરવામાં આવે તો કામ માનવ સંસાધન સંચાલન થયું કહેવાય। એટલે કે અહીંયા કર્મચારીઓની જે આવડત છે કર્મચારીઓનો જે અનુભવ છે કર્મચારીઓની જે લાયકાત છે તો એ પ્રમાણે અહીંયા કર્મચારીઓનું કામ છે એ કર્મચારીઓને આપવું જોઈએ અથવા તો એમની પાસેથી એ પ્રમાણેનું કામ છે એ લેવું જોઈએ તો જે ખરા અર્થમાં એ માનવ સંસાધન સંચાલન થયું કહેવાય। છઠ્ઠું લક્ષણ છે કે કર્મચારીઓનો ફેરબદલી દરનો દર છે આપણે ઘટાડી શકાય છે, એટલે કે એકમ તરીકે જે તે એકમમાં કર્મચારીઓ છે એ વારંવાર બદલાતા હોય અથવા તો એક એકમ છે એ છોડી જતા હોય તો એવે સમયે જો કર્મચારી સંચાલન એટલે કે માનવ સંસાધન સંચાલન કરવામાં આવે કે એમનું જ્ઞાન છે એમની કૌશલ્ય છે એમનું આવડત છે એમને વખત વખત તાલીમ આપવામાં આવતી હોય વખત વખત એમનો વિકાસ કરવામાં આવતો હોય ત્યારબાદ એમની જે જરૂરિયાતો છે એ સંતોષવામાં આવતી હોય ગમો અણગમો છે એને સ્વીકારવામાં આવતું હોય તો એનાથી એ કર્મચારીઓની જે ફેરબદલી દર છે તો એમાં પણ ઘટાડો છે એ લાવી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે। એટલે આવી રીતે કુશળ કર્મચારીને જે અનુભવી છે જે વિવિધ પ્રકારનું એનું કૌશલ્ય જ્ઞાન અને આવડત છે એક આગવી છાપ છે તો એના કારણે થઈને એને કંપનીમાં એ કર્મચારીને લાંબા સમય સુધી છે એ ટકાવી શકાય છે। સાતમું લક્ષણ છે કે યોગ્ય વાતાવરણ પૂરું પાડી જુસ્સામાં વધારો કરી શકાય છે, એટલે કે અહીંયા જે તે કર્મચારીઓ છે તો એમને યોગ્ય એકમ તરીકે એકમ તરફથી એને યોગ્ય વાતાવરણ છે એ પૂરું પાડવામાં આવતું હોય તો એનાથી જે તે કર્મચારી ફેરબદલી દરમાં તો ઘટાડો આવશે જ પણ એના કારણે થઈને કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો થશે કે એનું જ્ઞાન એનું કૌશલ્ય એનું આવડત ને ધ્યાને રાખીને એને કામ સોંપવામાં આવે અથવા તો એને વખતો વખત નવું નવું જ્ઞાન આપવામાં આવતું હોય તાલીમ આપવામાં આવતી હોય તો એના કારણે થઈને એના કાર્ય જુસ્સામાં છે એ વધારો થાય છે અને એકમ માટે વધારે કામ છે એ કરી શકે છે અને એનાથી ઉત્પાદકતા છે એકમની વધે છે અને નફાકારકતામાં વધારો થાય છે। તો આટલા આટલા અહીંયા કર્મચારી એટલે કે માનવ સંચાલન સંસાધનના અહીંયા લક્ષણો જે રહેલા છે। હવે આપણે માનવ સંસાધન સંચાલનના મહત્ત્વની વાત કરીએ કે વર્તમાન સમયમાં આધુનિક યુગમાં જે તે ધંધાદારી એકમો છે તો એને માનવ સંસાધન સંચાલન કરવું ખૂબ જ અગત્યતાવાળું રહેલું છે કારણ કે એ વર્તમાન સમય છે એ હરીફાઈવાળો યુગ છે તેથી હરીફાઈમાં જો ટકી રહેવું હોય તો અહીંયા માનવ સંસાધન સંચાલન પણ એ એકમમાં ચોક્કસ હોવું જોઈએ। તો પહેલું મહત્વ છે કે કર્મચારી કાર્યક્ષમતામાં વધારો લાવે છે અને એકમની નફાકારકતામાં પણ વધારો થાય છે, એટલે કે અહીંયા કર્મચારીઓનો જે કાર્ય જુસ્સો છે એ કાર્ય જુસ્સો છે એ ટકાવી જાળવી શકાય છે અને એના કારણે થઈને એ એકમની જે તે ઉત્પાદકતા છે એ વધે છે અને ઉત્પાદકતા વધવાને કારણે નફાકારકતામાં વધારો છે એ લાવે છે તો એ મહત્વ રહેલું છે। બીજું છે કે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, એટલે કે
जो कोई एकम जे एना कर्मचारी साचवत हो त्यारबाद मानव संसाधन संचालन चौक्स रीते थत हो तो एना जे एना कर्मचारी है तो एकम तरीके की जो प्रतिष्ठा है यहाँ वधारो लावे छे। तीजो महत्व है कि उत्पादित वस्तु के सेवा की गुणवत्ता ऊंचा धोरणों जलवाय है। जो अपनी पास सारो स्टाफ हे सारा कर्मचारी हे तो एना उत्पादन जे चीज वस्तुओं थाय तो तालीम पामेला कुशल कौशल्यबद्ध अपनी पास जो कर्मचारी हे तो एना जे उत्पादित चीज वस्तुओं है ये भी हे गुणवत्तावाड़ी हे और एना एकमनी ख्याति में नफाकारकता में वधारो। चौथुं छे मानव संसाधन संचालनथी कर्मचारीओमां जूथ भावनानो विकास थाय छे। एटले के बधा ज कर्मचारीओने साथे राखीने ए काम करवामां आवतुं होय अथवा तो बधा ज कर्मचारीओनी जे कुशलता छे एनी जे ते एनुं ज्ञान छे तो एने ध्याने राखीने एने काम आपवामां आवतुं होय तो एनाथी अहींया जे ते कर्मचारीओना जे जूथ भावना छे मित्रताना जे संबंधो छे ए केळवी शकाय छे अने एनाथी एकमने फायदो छे थाय छे। पांचमू है उत्पादनना साधनों महत्तम उपयोग थाय छे कारण के अपनी पास जो कुशल कर्मचारी हे तालीम पामेला कर्मचारी हे तो जे ते उत्पादनना साधनों से बगाड़ है ई घटी जशे। कारण दाखला तरीके आपणे जोईए तो काचो माल सामान छे तो तालीम पामेला के अकुशल कर्मचारी अपनी पास हे कि तालीम पामेला कर्मचारी नहीं होय एमने तालीम नहीं आपेली होय तो एवे समय ए काचा माल सामान बगाड़ है ई वधारे पड़शे। तो अहीं योग्य मानव संसाधन संचालन जो थयुं होय तो एनाथी उत्पादनना साधनों आपणे वधुने वधु उपयोग करी शकीए छीए अने एनाथी ए एकमनो जे ते चीजवस्तुओनो के साधनों बगाड़ जे घटी शके छे अने एनाथी एकमनी नफाकारकतामां वधारो आवे छे। छठ्ठू छे कर्मचारीओना फेरबदली दरमां घटाड़ो थाय छे। एटले के कर्मचारीओ जो कुशल तालीमबद्ध हशे सतत एमनो विकास थतो रहेतो हशे त्यारबाद एनाथी जे कर्मचारीओ छे एनो जुस्सो छे जळवाशे अने कर्मचारीओनी जे ते मांग छे ए एकम तरीके ए संचालकों द्वारा जो स्वीकारवामां आवशे तो एनाथी कर्मचारीओनी जे फेरबदली दर छे तो एमां पण घटाडो छे ई लावी शकाय छे। सातमुं छे कर्मचारीओना संतोषमां वधारो थाय छे। એટલે કે યોગ્ય માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓના જે તે કાર્ય સંતોષ છે તો એમાં વધારો થાય છે। આઠમું છે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારી પૂરતો કાર્ય સંતોષ મળે છે જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે। એટલે કે અહીંયા કર્મચારીઓની જે માંગ છે એ વિવિધ પ્રકારની એકમો દ્વારા જો સ્વીકારવામાં આવતી હોય તો જે તે તાળાબંધી છે હડતાલ છે એ જોવા મળતું નથી અને એક ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ છે એ જોવા મળે છે। તો એ આ મહત્ત્વ આટલું યોગ્ય માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ છે એ રહેલું છે જે વર્તમાન સમયમાં આધુનિક યુગમાં હરીફાઈવાળા યુગમાં એ માનવ સંસાધનનું સંચાલન એ ચોક્કસતાથી કરવું જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબનો આપણે અભ્યાસ કર્યો છે તો એનો ઘરે બેઠા તમારે તૈયારી કરવાની છે અને ફેરબુકમાં એની નોંધ છે એ કરવાની છે। અસ્તુ જય ગુરુદેવ।